અમદાવાદના લાંભાની અંદર વોર્ડના ભાજપમાં પૂર્વ કાઉન્સિલ જસોદાબેન ઠાકોર ભાજપમાં છોડી કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસના લાંભા વોર્ડના ઉમેદવાર મેહુલભાઈ ભરવાડ અને એઆઈસીસીના ડેલિગેશન રાજેશ સોનીની આગેવાનીમાં કોંગ્રેસમાં જોડાયા છે. સાથે જ મેહુલ ભરવાડને આક્ષેપ લગાવતા કહ્યું છે કે ભાજપે લાંભામાં એક પણ સ્થાનિક ઉમેદવારને ટિકિટ નથી આપી, ત્યારે કોંગ્રેસે શિક્ષિત અને સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપી છે. ભાજપના પૂર્વ કાઉન્સિલર જસોદાબેનને સાથે જ 400 જેટલા કાર્યકરો પણ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. આજે અમને ખૂબ આનંદની વાત છે કે 2015માં જેમણે સૌથી વધારે મત મેળવેલ એવા જસોદાબેન ઠાકોર આજે એમની ઘર વાપસી કહેવાય કે અમારી પાર્ટીમાં એમનું અમે સ્વાગત કરીએ છીએ. અને સૌથી અગત્યની વાત એ કે એમના સૌથી વિસ્તાર આખા લાંભા વોર્ડમાં દરેક એરિયામાંથી 400 થી 500 સમર્થકો અને ઠાકોર સમાજના આગેવાનો અને સંપૂર્ણ એમની જે ટીમ આજે કોંગ્રેસનો ખેસ ધારણ કરે અને વિધિવત એમને પ્રવેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે લાંભા વોર્ડની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટી અહીંયા આગળ છેલ્લા 5 વર્ષથી વિકાસના નામે માત્ર પોકળ વાતો કરી અને અહીંયા આગળ જે રીતે વિસ્તારની સમીક્ષાઓ જો વિસ્તારની પરિસ્થિતિઓ જોઈએ તો બહુ દયનીય છે. એ રીતે પ્રજાનો વિશ્વાસ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ઉઠી ગયો છે, ત્યારે અમારી સાથે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાઉન્સિલર અને એમના હસબન્ડ રાજુભાઈ ઠાકોર, સવિતાબેન ઠાકોર અને અંદાજે 400 થી 500 કાર્યકર્તાઓ સાથે અમારી સાથે આજે જોડાઈ રહ્યા છે.